વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિમાનમાં આ પ્રકરણની અંદર સ્વાધ્યાય પ્રકરણ 4 એના બીજા દાખલા તરફ જઈએ. મોટો દાખલો છે પેજ નંબર 18 ઉપર તમને એની રકમ આપવામાં આવે છે, બરાબર છે? તે રકમની વાત કરીએ પેજ નંબર 18 ઉપર બીજો દાખલો. એક સેલ્સમેન છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરે મુસાફરી જે કિલોમીટરમાં છે એની માહિતી નીચેના પોસ્ટકમાં દર્શાવેલ છે. તો તેના માટે મધ્ય છે Q3 એટલે કે ત્રીજો ચક્ર, DA એટલે કે આઠમો દશાંશ, અને P62 એટલે કે 62મો દશાંશ શોધો અને તેનો અર્થઘટન કરો. આ પ્રમાણે તમને વર્ગો આપેલા છે, મુસાફરી કિલોમીટરમાં છે એટલે વર્ગ એનો સરવાળો કરીએ તો n બરાબર 60 થશે, સિગ્મા એટલે કે n બરાબર 60 થશે. હવે મિત્રો યાદ રાખો કે ગમે ત્યારે પણ મધ્યસ્થ ચતુર્થક દશાંશ અને શતાંશ શોધવાના હોય ત્યારે તમારે CM એટલે કે સંચય આવે આ કોલમ તૈયાર કરવું ફરજિયાત છે. એના વગર પણ તમે માપ શોધી શકશો નહીં. તો હવે CM એટલે સંચય આવે બીજા પ્રકરણમાં શીખી ગયા છે. માહિતીના નિરૂપણ પહેલી પાંચ છે એમ એમ નંબર આવૃત્તિ, પછી એના પછી આવૃત્તિ ઉમેરા તો પાંચમો 18 ઉમેરી 23, 23માં 24 ઉમેરી 47, 47માં 7 ઉમેરી 54, 54માં 5 ઉમેરી 59 અને 59માં 1 ઉમેરી 7. આ એટલે આપણે સંખ્યા આવૃત્તિ સીએમ નો છે. હવે પહેલો માપ શોધવાનો છે એમ, તો એમ વર્ગ શોધો કારણ કે અહીં જે માહિતી આપણી છે મધ્યસ્થ એ માહિતી 50% પ્રમાણમાં વધારે છે
3 cos 1 n upon 4 ચતુર્ભુજ એટલે માર્ગના ચાર ભાગ કરીને ત્રિભુજ એટલે આગળ કોણ લખવા પડે 3 cos 1 upon 4 ઓર ઉપરને સમાપ્ત વર્ગ તો 3 cos 1 n એટલે આપણી પાસે સાબિત છે ભાગ્ય 4 તો 3 ગુણ્યા 15 એટલે 45 વર્ગ નો સમાપ્ત વર્ગ CF પર તો 45 ગુણ્યા CF પર 47 પર સમાન એટલે બાજુની સામે વર્ગાય 203 બનશે તો Q3 વર્ગ 203 બનશે હવે Q3 બરાબર n cos 3 cos 1 upon 4 માઇનસ f ગુણ્યા c આ બધે સ્થળે શું આવશે બે તો કારણ કે n upon 2 છે એ જગ્યા પર એટલે 3 cos 1 upon 4 એટલે બે તો એ હોય છે બાકી તો સમજાય કે એક છે આગળ નો ભાગ લેવાનો બીજા માં પણ એ કઈ આવશે તો સૌ સૌ આવશે કારણ કે આ એક પડે બધું બાકી બે છે છે તો ચલો એ એટલે તમારો જે ટ્રિપી વર્ક છે એ ગોલ લિમિટ એટલે કે 10 માં 200 વત્તા 3 cos 1 upon 4 એ 45 એટલે એના માઇનસ તમારો જે વર્ગાય તો ટ્રિપી વર્ક છે ઉપરનો વર્ગ કે સંખ્યા આવતી 23 છે એ લઈ છેદમાં f તમારો જે ટ્રિપી વર્ગ છે તેની આવતી 24 એટલે ગુણ્યા તમારો જે ટ્રિપી વર્ગ છે એની વર્ગમાં 200 ઓકે તો 200 વત્તા 45 વડે 23 છે તો 22 થાય બરાબર છે અને એને ગુણ્યા 100 લેવાનું બરાબર બરાબર છે 24 માં 24 આ યાદ રાખજો હંમેશા પહેલા વર્ષનો ગુણાકાર કરીને આપણો આની સાથે પછી હંમેશા ભાગ આપવાનો મોટામાં મોટો સચોટ ભાગ આવશે તો 200 વત્તા 2200 ભાગે 24 કરીએ તો 200 વત્તા 51.67 એટલે 251.67 થાય તો એ ક્યુ થ્રી એટલે માઇનસ 75 ટકા અવલોકનો ગણાય તો અર્થ કરો 75 ટકા દિવસ મહત્તમ મુસાફરી 251.67 કિલોમીટર હશે બરાબર છે આ એટલે ઇઝી તમે મધ્યસ્થ અને ક્યુ થ્રી શોધી શકો વિદ્યાર્થી મિત્રો હવે આ સ્વાધ્યાય કોણ કોણ છે આ બીજો ડાકો એમાં જો આપણે બે વાર સવાલ બાકી છે આખો દશાંશ એટલે બે એ અને બાસઠ સમાંશ એટલે કે 362 તો અગાઉ જે મધ્યસ્થ પર અને ત્રીજી વર્ષ સુધીના જે એક પ્રમાણે બનવાનું છે સૌથી પહેલા આખો દશાંશ પર બી એક પર બરાબર આઠ કોષમાં એના છેદમાં 10 આવશે એ તમામ 20 સિસ્ટમ નું મોડેલ છે
બબી 62 બરાબર n પ્લસ 62 કૌંસમાં n અપોન 100 માઈનસ n છેદમાં n માઈનસ n એટલે તમારે 1200 વત્તા આ 62 કૌંસમાં n અપોન 100 એ અહીંયા સોલ્યુશન છે એટલે તમારો સાઈડ સારા રિસ્પોન્સ છે માઈનસ cn એટલે તમારો જે આ વર્ગ આવો છે એની ઉપરનો વર્ગની સંખ્યા એટલે 23 આવશે છેદમાં તમારા વર્ગની આઉટપુટ 24 આવશે બરાબર છે એમ માઈનસ તો 260 ઇસમાં મેમરી પ્રેસ કોડ 4.2 થાય એટલે 100 વડે ગુણો છેદમાં 24 ના 24 260 4.2 વડે ગુણો 420 થાય ભાગ્યા 24 તો 200 આ બેનો ભાગાકાર થાય 59.17 અને પછીનો સરવાળો થાય 259.17 કિલો મીટર તો અડધો કરંટ 62 છે 57.7% 62% રિવર્સલ નોટ અનુસાર 259.17 કિલોમીટર થશે મિત્રો આ રીતે એકમ મધ્યસ્થ આવી ગયા બાકીના માપ કે જે હું પણ તમે શોધી શકો